हेलो डियर स्टूडेंट्स, मैं द लास्ट लेक्चर के अंदर आपने यूनिवर्सल सिस्टम विषय भाया था। यूनिवर्सल सिस्टम में अंदर डीटीएसआई टेक्नोलॉजी से अपने बात करी थी कि जो डिजिटल ट्विन स्पार्क यूनिवर्सल सिस्टम जेना अपने नाम आता था, हमें इन अंदर मोर डिफरेंस टू जो रेगुलर यूनिवर्सल सिस्टम करता है। मैं तुमने समझाया हूँ कि जब तक आ सिलेंडर से अंदर पिस्टन है और पिस्टन के ऊपर डायरेक्शन डाउनवर्ड डायरेक्शन पर ट्रैवल कर रहे हैं रेसिप्रोकेटिंग मूवमेंट पीडीसी टू बीडीसी। और ये दरमियान जे या इंटेक वर्क एग्जॉस्ट वर्क और अहीं एक सिंगल स्पार्क प्लग नो आपने यूज करता था, अहीं जगह अहीं बेस स्पार्क प्लग नो यूज करते हैं। एक स्पार्क प्लग है इतना से अनेक पीढ़ी बात की लाता, मतलब तुम्हें सब तो मैं बताओ एक स्पार्क प्लग है या एक स्पार्क प्लग अहीं है तो एक बेस स्पार्क बेस स्पार्क प्लग एक साथ स्पार्क कर से तो एना कारण थे शू कि जे इग्निशन थवं जो मतलब कि जे अंदर फ्यूल चार्ज जो आ रही है एनु जे बर्निंग थवं जो ये बहुत सारी रीत है। हम बर्निंग थवानो रीजन तमे बधा जाणो छो कि जेटलू सारू कम्बसन थशे एटलू ओछा ओछो फ्यूल कंजम्पशन थशे अने एनी साथे पावर एटलो डेवलप थशे। हवे समजो कि आनु रीजन शू, मतलब बेस स्पार्क प्लग यूज करवानो मेन ऑब्जेक्टिव शू हतो, तो ऑब्जेक्टिव ए छे કે જેમ કે સમજો કે સિંગલ સિલિન્ડરમાં સિંગલ સ્પાર્ક પ્લગનો યુઝ કરીએ છીએ આપણે, તો હવે જેમ અંદર ફ્યુલ એન્ટર થશે એર એન્ટર થશે તમે જેટલું વધારે થ્રોટલ ઓપરેટ કરશો એટલું વધારે અંદર ચાર્જ એન્ટર થશે, એ પ્રમાણે તમારે જે પાવર આઉટપુટ જોઈએ છે એ રીતે તમે એક્સેલરેટ કરશો। એવું તો છે નહીં કે તમે આગળ કંઈ ઓબ્જેક્ટ હોય તેમ છતાં એને એક્સેલરેટ કરતા રહેશો, પણ જ્યારે તમે એને એક્સેલરેટ કરો છો મતલબ કે અહીંયા વધારે ફ્યુલ એન્ટર થાય છે, ફ્યુલ વધારે એન્ટર થશે ત્યારે બર્નિંગ કરવાનો ટાઈમ અને કેપેસિટી પણ એટલી જ વધારે જોઈશે, જે ઘણી વખત સિંગલ સ્પાર્ક પ્લગથી પોસિબલ નથી થઈ શકે। હવે સિંગલ સ્પાર્ક પ્લગ સેન્ટરમાં લાગેલો હોય એના કારણે શું થાય, અથવા તો અહીંથી સાઈડમાં ચેમ્બરમાં લાગેલો હોય તો એના કારણે શું થાય કે જે ફ્યુલ ચાર્જ જે છે એ અહીંથી જો આવતો હશે સ્પાર્ક અહીંથી તો એ અહીંયા સુધી એનું સ્પાર્કિંગ મતલબ એનું કમ્બશન કરશે, પણ જે અહીંયા ફ્યુલનો જે કન્ટેનર્સ અથવા ચાર્જ જે છે એ પ્રોપરલી નહીં સળગી શકે। એવરી ટાઈમ દરેક સાયકલ વખતે જેટલો અંદર ચાર્જ અને કાર્બન રહી જશે એના કારણે જે કાર્બન ડિપોઝિશન ચાલુ થઈ જશે, કાર્બન ડિપોઝિશન થવાના કારણે શું થશે કે જે એન્જિનમાંથી સ્મોક છે એ વધારે નીકળે છે। સેકન્ડ મોસ્ટ થિંગ કે એન્જિનની અંદરના જે પાર્ટ છે એનું ખમણ થશે, હવે ખમણ કયા કયા પાર્ટ છે તો વાલ્વ થાય, વાલ્વની અંદર જેમ કચરો કાર્બન ચોંટી જાય તો વાલ્વ એ પ્રોપરલી ક્લોઝ ઓપન ક્લોઝ થવા જોઈએ કે નહીં થઈ શકે, ત્યારબાદ પિસ્ટન રિંગ ઉપર એનું ડેમેજ આવે, સિલિન્ડર વોલ્સ ઉપર એનું ડેમેજ આવે, અને ઘણી વખત એવું થાય કે આના જ કારણે પ્રી ઇગ્નિશન પણ થતા રહેતા હોય છે। હવે આવું બધું થાય એને રિમૂવ કરવા માટે થઈને એક ડીટીએસઆઈ ટેકનોલોજીને લગાવવામાં આવી, જે ડીટીએસઆઈ ટેકનોલોજી શું કરશે કે આ બાજુનો જે સ્પાર્ક પ્લગ છે એ આટલા કમ્બશન રિજિયનને કંટ્રોલ કરશે, જ્યારે આ બાજુનો ભાગ છે એ આટલા કમ્બશન ચેમ્બરને રિજિયનને કંટ્રોલ કરશે। એના કારણે શું થશે કે તમે જેટલું થ્રોટલ આપો છો એ પ્રમાણે ફ્યુલ તો એન્ટર થશે જ અંદર, પણ એને કમ્પ્લીટલી એ સળગાઈ જવું પડશે, હવે જેટલું કમ્પ્લીટલી એ સળગી જશે તો તમે મતલબ તમારી સાથે એની સામે પિકઅપ પણ એટલી વધી જશે તો તમે ઓટોમેટિકલી થ્રોટલને માપનું આપવાનું શરૂ કરી દેશો, અને આમ કરતાં જે એન્જિનની અંદર કમ્બશન થવું જોઈએ એ ખૂબ જ કંટ્રોલ્ડ ટાઈપનું થઈ જશે, ઓછા ઓછું ફ્યુલ કન્ઝમ્પશન, મેક્સિમમ પર્ફોમન્સ, પાવર પિકઅપ, અને એની સામે જે સ્મોક છે મતલબ કે જે ફ્લુ ગેસીસ છે એ મિનિમલ થઈ જશે। હવે આમ થવાથી જે એન્જિન જે એની લાઈફ છે એના કમ્પોનન્ટ અને એની લાઈફની અંદર પણ સુધારો થઈ જશે। ડીટીએસઆઈ ટેકનોલોજી જે છે એ બજાજ દ્વારા અત્યારે બજાજ કંપની જે છે ટુ વ્હીલરની એના દ્વારા આપવામાં આવી છે, એના સિવાય અત્યારે બીજી કોઈ કંપની ડીટીએસઆઈ ટેકનોલોજીનો યુઝ નથી કરતી। એ સિવાય એ ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો હોન્ડા જે આઈવી ટેક મોડેલ છે એની અંદર પણ આ પ્રકારે ફર્સ્ટ સિલિન્ડર ટુ સ્પાર્ક પ્લગનો યુઝ કરીને આઈવી ટેક ટેકનોલોજી અપનાવવામાં આવી હતી, પરંતુ અત્યારે એનો યુઝ નથી કરતા। હવે એના પછી વાત કરીએ કે સ્પાર્ક પ્લગ અને ઇસીયુ, હવે ઇસીયુ મેં તમને લાસ્ટ ટાઈમ પણ સમજાવ્યું હતું કે કંટ્રોલ યુનિટ છે, જે કારનું એમ કહીશું તો એનું એક દિમાગ તરીકે એને સમજી શકું, મતલબ કે એની અંદર ઇનપુટ નોડ્સ હશે, આઉટપુટ નોડ્સ હશે, અને અહીંયા હશે પ્રોસેસર, પ્રોસેસર્સનું કામ શું છે કે જે પણ કોઈ સિગ્નલ્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે એ સિગ્નલ્સને કંઈક પ્રોસેસ કરવાનું, મતલબ કે આની અંદર લઈ જશે, આની અંદર લઈ જશે, આ અહીંથી જશે, આ
બધી વસ્તુને પ્રોસેસ કરવાની, મતલબ કે કોઈ પણ સેન્સરનો જે ડેટા છે એ ડેટાને રીડ કરશે, એને સમજશે, એના અકોર્ડિંગ જે કંઈ બી એની અંદર પ્રોગ્રામેબલ લોજિક નાખેલું છે, મતલબ કે સમજો કે એન્જિન આરપીએમના સ્ટેબિલાઇઝેશન માટેની સિસ્ટમ. હવે તો સમજો કારને સ્ટાર્ટ કરો છો, તો સ્ટાર્ટ કરશો એટલે ઓટોમેટિક એના આરપીએમ હાઈ હશે, પછી થોડી વાર એને એના સ્લો થઈ જશે રેગ્યુલર આરપીએમ. તો આવું થવા પાછળનું રીઝન શું છે? તો એની એની પાછળનું રીઝન એ છે કે એન્જિનની અંદર જ્યારે લો ટેમ્પરેચર, મતલબ કે એન્જિન કોલ્ડ કન્ડિશનમાં હશે, ત્યારે શું થશે કે એની અંદર જે કમ્બશન થશે, હવે જો એ સમયે કમ્બશન પેરામીટર્સ પ્રોપર નહીં હોય તો શું થશે કે એન્જિન પોતે બંધ થઈ જશે, કારણ કે એને જે કમ્બશન કરવા માટે જે ટેમ્પરેચર જોઈએ એ ટેમ્પરેચર નહીં મળે. સેકન્ડ વસ્તુ કે ચાલો કદાચ એને ટેમ્પરેચર મળી પણ ગયું અથવા એ પોતે સ્ટેબિલાઇઝ થઈને ચાલતું પણ રહ્યું, પણ ઓક્સિજન સેન્સર જે છે એ એમિશનને મેઝર કરતું હશે અને એ મેઝર કરીને ડેટા મોકલશે ઈસીએમને કે ભાઈ એ નોક્સ એમિશન ખૂબ જ વધારે દેખાઈ રહ્યું છે. નોક્સ એમિશન જો વધારે દેખાઈ રહ્યું છે તો એનું રિડક્શન કરવા માટે શું કરવું પડશે કે ભાઈ ફ્લુઇડનો સપ્લાય ઓછો કરો અને એરનો સપ્લાય વધારો, એની સામે ઓક્સિજનની જે આપણે કહીશું ક્વોન્ટિટી એ પણ વધી જશે, મતલબ કે નોક્સ એમિશન પણ રિડ્યુસ થઈ જશે. આમ જ્યાં સુધી એ એન્જિનનું ઓપરેટિંગ ટેમ્પરેચર ના આવી જાય, રેગ્યુલર ઓપરેટિંગ ટેમ્પરેચર ના આવી જાય ત્યાં સુધી એના આરપીએમને આખી રાખશે, ત્યારબાદ ઓટોમેટિકલી ધીમે ધીમે એ ઓછા કરે. હવે સમજો કે એક રીતે ખબર પડી તો એને અહીંયા સમજો કે ઓક્સિજન ડેટા ઓક્સિજન સેન્સરનો ડેટા રેડી કર્યો, અહીંયા નોક્સ એમિશન આવી ગયું. સેકન્ડ વસ્તુ આરપીએમ સેન્સરને ચેક કરે, આરપીએમ સેન્સર જોયા પૂરી રેગ્યુલર 800 આરપીએમ હતા, 900 આરપીએમ જે એના એન્ટ્રીઝ આરપીએમ હોવા જોઈએ એ આરપીએમ પણ આવી ગયું. ત્યારબાદ થર્ડ થિંગ એ ટોટલ બોડી ટેમ્પરેચર ચેક કરશે, આ દરેક ડેટાને એકસાથે ચેક કરતું રહેશે, પ્રોસેસ કરશે કે ભાઈ ચલો અહીંયા એન્જિન સપોઝ જર્કિંગ કરી રહ્યું છે તો એર સપ્લાય વધારવા માટે જીપીએસ સેન્સરથી એ સેન્સરનો ડેટા લે છે અને આઈએસી વાલ્વ જે છે આઈઆર કંટ્રોલ વાલ્વ એને ઓપરેટ કરશે. એમ કરતાં કરતાં એન્જિન આઉટપુટમાં શું મોકલશે કે આઈએસી વાલ્વ ઓપન કરવા માટેના ઓપરેટિંગ વોલ્ટેજ આપી દેશે. ત્યારબાદ સેકન્ડ થિંગ કે જે ફ્લુ સપ્લાય છે એને કંટ્રોલ કરવાનો ટ્રાય કરશે, મતલબ વધારે થતું ઓછું કરશે, ઓછું થતું મતલબ એને નોમિનલ રેન્જમાં લાવી જશે. ત્યારબાદ થર્ડ થિંગ એ જોશે કે નોક સેન્સરનો ડેટા જે છે એને પહેલી વારથી રીડ કરવામાં આવશે અને આઉટપુટની અંદર જોશે તો જો કોઈ પણ જાતનું વાઇબ્રેશન્સ કે એવું કંઈ આવતું હશે તો એની સામે પણ એ પોતે ટાઈમિંગ એડવાન્સ ડેટા ડીંગ કરશે. હવે જે ઇગ્નિશન સિસ્ટમ છે એને પણ આ ડેટા આપતો હશે. તો આ બધી જે વસ્તુઓ છે એ ઈસીએમથી કંટ્રોલ થાય છે. આના સિવાય વાત કરીએ તો આવી રીતે આવીને ટ્રાન્સમિશન કંટ્રોલ યુનિટ, મતલબ કે ટીસીયુ અથવા ટીસીએમ પણ આવે છે. હવે એનું કામ શું છે કે ટ્રાન્સમિશનને કંટ્રોલ કરવાનું. ત્યારબાદ એબીએસ મોડ્યુલ આવે જે દરેક વ્હીકલ્સની અંદર જેટલી પણ આવી એક્સ્ટ્રા સિસ્ટમ્સ લાગેલી હોય કે જે દરેકને ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ કરતું હોય, તો એના માટે દરેકનું પ્રોગ્રામેબલ લોજિક હોય અને એ લોજિકને સેટ કરીને એક યુનિટ બનાવવામાં આવે, જેને કહીશું આપણે ટીસીયુ અથવા ઈસીએમ. ઓકે, એની અંદર જે કંપની દ્વારા બનાવવામાં આવેલ એન્જિન અને એના માટેની દરેક કન્ડિશનની અંદર એ કેવી રીતે કામ કરવું જોઈએ, મતલબ કે એર સપ્લાય વધી જાય તો શું કરવું, ફ્યુલ સપ્લાય વધી જાય તો શું કરવું, કોઈ એક સેન્સર ફેલ થઈ જાય તો એન્જિન ચાલુ રાખો તો બંધ રાખો, આ દરેકનું જે સિગ્નલ ડેટા છે એ બધા એન્જિન ઓપરેટ થશે. ત્યારબાદ એના સિવાય જે કુલિંગ સિસ્ટમની વાત કરીએ તો કુલિંગ સિસ્ટમની અંદર જેમ કે આપણું થર્મોસ્ટેટ વાત છે એ તો ચાલો મિકેનિકલી ઓપરેટ થઈને ફ્યુલ અવેલેબલ જે કુલન્ટનો સપ્લાય છે એને કન્ટિન્યુઅસ ચાલુ રાખે, પણ સમજો કે કોઈ કન્ડિશન એવી છે કે જ્યાં આગળ એન્જિન એ પોતે ટેમ્પરેચર લઈ રહ્યું છે, કુલન્ટ સર્ક્યુલેટ થઈ રહ્યું છે, પરંતુ કુલન્ટ જે ઠંડુ કરવા માટે રેડિએટરમાં એર સપ્લાય જોઈએ છે એ પ્રોપરલી નથી મળી રહ્યું, મતલબ કે કાર ઊભી છે અને એ સમય તો ફોર્સ્ડ સર્ક્યુલેશન માટે એરને પાસ કરવા માટે એ ફેન ફરવું ખૂબ જ જરૂરી છે. તો ફેનને ફરવા માટેનું પણ ટેમ્પરેચર જ્યારે એ થર્મો સીટીએસટી કહીશું આપણે કુલર ટેમ્પરેચર સેન્સર એ સેન્સર અહીંથી ડેટા આપશે, ત્યારબાદ એ ફેનને પણ ઓપરેટ કરી લેશે. મતલબ કે આ દરેક વસ્તુ ઈસીએમથી ઓપરેટ થાય છે. એન્જિન કુલિંગ સિસ્ટમ કહી દઈએ, એન્જિન ઇગ્નિશન સિસ્ટમ કહી દઈએ, એન્જિન ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ કહી દઈએ અથવા ફ્યુલ સપ્લાય સિસ્ટમ છે એ પણ એનાથી કંટ્રોલ થાય છે. ત્યારબાદ એર કંટ્રોલ સિસ્ટમ, એર અને ફ્યુલનું મીટરિંગ પણ આ સ્માર્ટલી કરતું રહે છે. એના સિવાય જે ઓઇલ સપ્લાય છે, ઓઇલ સપ્લાય ફક્ત ઈસીએમથી કંટ્રોલ નથી થતો, પણ હા એ ઓઇલનું અંદર જે પ્રેશર છે એને કન્ટિન્યુઅસલી આ મેઝર કરતું રહે છે. એટલે કે જો પ્રેશર ડાઉન થાય છે તો એનું તરત ઇન્ડિકેશન તમારા માલ ફંક્શન લાઈટ તમારા ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્લસ્ટર ઉપર આવી જાય, મતલબ કે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા ઓઇલનું લેવલ કાં તો ઓછું છે અથવા તો ઓઇલનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું. ત્યારબાદ વાત કરીએ તો ટાઈપ્સ ઓફ સ્પાર્ક પ્લગ. હવે
સ્પાર્ક પ્લગ શું છે પહેલાં એ સમજો. તો સ્પાર્ક પ્લગ એક એવી મિકેનિઝમ છે કે જે પોતે હાઈ વોલ્ટેજ પાવર લઈને એ એન્જિન સિલિન્ડરની અંદર એસ્પેશિયલી ફોર એસઆઈ એન્જિન્સ એ સ્પાર્ક કરે છે. હવે સ્પાર્ક પ્લગનું હું તમને થોડો ઓવરવ્યૂ બતાવું. આ રીતે કંઈક સ્પાર્ક પ્લગનું કન્સ્ટ્રક્શન હોય છે. કેટલો ઉપર અથવા કેટલો નીચે લાવો
આ જ્યારે મેન્ટેન થઈ જશે, મતલબ કે જ્યારે આ કે નોર્મલી જનરલી આપણે વાત કરીએ તો હાઇડ્રોલાઇસિસ માટે 0.7 એમએમની ગેપ જે છે એ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટની અંદર છે. મતલબ તમે એટલે સુધી રાખો તો કોઈ જનરલી કોઈ ફોલ્ડ નથી થતો, બહુ ટાઈમિંગની અંદર બહુ ફરક પણ નહીં કરે અને ઓછું પણ નહીં થતું. જો ગેપ તો 0.2 mm જેટલી રાખી લેવા હોય તો શું થાય, તો જે એર ગેપ છે એ ખૂબ જ ઓછી થઈ જશે અને જે સ્પાર્ક છે એની ઇન્ટેન્સિટી ઓછી થશે. મતલબ કે સ્પાર્ક આટલો આટલો થશે. હવે આટલો ધીરો જે સ્પાર્ક થાય એને સળગાવવા માટે જે ફ્લેમ બનવી જોઈએ, મતલબ કે આખા સિલિન્ડરની અંદર જે ફ્લેમ બનવી જોઈએ એ ઓછી હોય, તો એટલા માટે થઈને 0.7 mm અથવા 0.8 mm સુધી રાખવા. હવે આટલો જે ગેપ છે એના કારણે શું થશે, કે જે આ સ્પાર્ક છે એ આ રીતે લાંબી ફ્લેમ જનરેટ કરીને પાસ થશે. એના સિવાય વાત કરીએ તો આ સિંગલ ઇલેક્ટ્રોડ સ્પાર્ક પ્લગ છે, સિંગલ ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ. એના સિવાય અત્યારે વાત કરીએ તો મલ્ટી ઇલેક્ટ્રોડ ટ્વીન સ્પાર્ક જે આપણે કહીએ છીએ એ એમાં આ રીતની અરેન્જમેન્ટ હોય, બે ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ હશે અને એક સેન્ટર ઇલેક્ટ્રોડ હશે. ત્યારબાદ વાત કરીએ તો મલ્ટીપલ ઇલેક્ટ્રોડ, મતલબ કે 3 ઇલેક્ટ્રોડ વાળી પણ સિસ્ટમ આવે છે, જેની અંદર પર 120 ડિગ્રી ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ હશે અને એ પોતે એ સિલિન્ડરની અંદર સ્પાર્ક થશે. હવે જે સ્પાર્કિંગ થવું જોઈએ આનાથી ફાયદો શું થાય, તો જે સ્પાર્ક સિસ્ટમ મતલબ ઇગ્નિશન સિસ્ટમ છે એ ઓછામાં ઓછા પાવરથી એ આખા સિલિન્ડરની અંદર સ્પાર્ક જનરેટ કરશે. મતલબ કે સમજો આ રીતે જો અરેન્જમેન્ટ થઈ જાય તો શું થાય, જેમ કે હું અહીંયા તમને બતાવું કે આપણે એક જ ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોન બતાવ્યું, સપોઝ મલ્ટીપલ ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોન હોય તો શું થાય, આ રીતે એક પાછળની તરફથી તો એક સ્પાર્ક આમ જાય, એક સ્પાર્ક આમ જાય અને એક સ્પાર્ક ડાયરેક્ટલી ઉપર પિસ્ટનના હેડ ઉપર લાગે. મતલબ ત્રણ જગ્યાએ એક સાથે એક પાવરમાં સ્પાર્ક થાય છે, તો આના કારણે જે ફ્યુલની કમ્પોઝિટ કેપેસિટી છે એ વધી જશે. મતલબ કમ્પોઝિટ કેપેસિટી મતલબ નોટ ઇન ધ મીન ઓફ કેલરીફિક વેલ્યુ, કેલરીફિક વેલ્યુ એ સ્ટેબલ છે કોઈ પણ ફ્યુલની પોતાની રીતે જે એનું ડિસ્પ્લેસન થયેલું હોય અને એની અંદર જે એડિટિવ્સ છે એની પર ડિપેન્ડ કરે છે. પણ જે સ્પાર્ક ઇન્ટેન્સિટી વધશે તો જે કમ્બશન થવું જોઈએ ચેમ્બરની અંદર, ચેમ્બરની અંદર જે કમ્બશન થવું જોઈએ એ પરફેક્ટલી 100% બધામાં સેમ થઈ જશે અને આના કારણે જે એન્જિનની અંદર જે પાવર ડેવલપ થવું જોઈએ એ ડિસ્ટન્સ મેક્સિમમ ઓફ સ્ટોકની અંદર પાવર ડેવલપ થશે અને જે ફ્યુલ છે એ 100% જે બર્નઆઉટ થઈ જશે. બર્નઆઉટ થઈ જશે તેના કારણે શું થાય, કમ્પ્લીટ કમ્બશન થશે તો સ્મોક જનરેટ નહીં થાય, સ્મોક પણ જનરેટ નહીં થાય અને એની સામે સામે જે પાવર છે એ પણ સારો એવો જનરેટ કરશે. હવે એના સિવાય વાત કરીએ તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ ઇન્સ્યુલેટેડ કોઇલ્સ ઉપર છે અને અલ્ટ્રા કેપેસિટર ઉપર. હવે ઇન્સ્યુલેટેડ કોઇલ શું છે સમજો, તો ઇન્સ્યુલેટેડ કોઇલ્સ મતલબ કે આ રીતે જેને ડોમેસ્ટિક ભાષાની અંદર ક્યારેક તમે કોઈ ગેરેજમાં જશો અથવા ફિક્સરની અંદર ક્યારેક ટ્રેનિંગમાં જશો ત્યારે એનું નામ તમને ખ્યાલ હશે, એને પાટલા કોઇલ કહેવામાં આવે છે. સ્પાર્ક વોલ્ટેજ જોઈએ છે એ અહીંયા મળતું રહે છે. તો
આ એક ઇન્સ્યુલેટેડ ટાઈપની ઇગ્નિશન કોઇલ છે, એની અંદર જે પણ કઈ સિસ્ટમ છે એ બધી એની અંદર પેક કરી દીધું છે. એક ક્લોઝ વેસલની અંદર લાગી જાય, જેમ તમે પાણી બોટલ દો છો ને, તો પાણીની બોટલની અંદર જે કઈ પણ સિસ્ટમ લાગી જાય તો એને કહીને કહી જ આપણે કહીશું એક ઇન્સ્યુલેટેડ ટાઈપનું ઇગ્નિશન કોઇલ. ત્યારબાદ અલ્ટ્રા કેપેસિટર્સ. હવે અલ્ટ્રા કેપેસિટર્સનું કામ શું છે? પહેલાં તો કેપેસિટરનું કામ શું છે સમજો. તો કેપેસિટર એક આ રીતે બે પ્લેટો છે, એની વચ્ચે માઇકાનું મટીરિયલ અથવા કોઈ મીડિયમ ભરેલું, કોઈ મીડિયમ. હવે કેપેસિટરનું કામ શું છે? કે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનો. અહીંયા એ જ વસ્તુ એ કરશે કે જ્યારે કોઈ એક ઇગ્નિશન સિસ્ટમ કન્ટિન્યુઅસલી વોલ્ટેજ આપી ન શકતી હોય અથવા એ વોલ્ટેજને સ્ટોર ન કરી શકતી હોય. અલ્ટ્રા કેપેસિટરનું કામ શું છે? કે જ્યારે આવી કોઈ સિસ્ટમ હોય એની લાઇનની વચ્ચે આવા ટાઈપના કેપેસિટર્સનું યુઝ કરવામાં આવે, એટલે કે લાઇન વોલ્ટેજ જે પણ આવે છે એનાથી આ ચાર્જ થશે અને અહીંથી ફરી પાછું ડિસ્ચાર્જ પણ થશે. એટલે જે ફ્લક્ચ્યુએશન આવે છે, એટલે કન્ટિન્યુઅસલી ક્યારેક 12,000 વોલ્ટ આવે, ક્યારેક 14,000 વોલ્ટ આવે, ક્યારેક 10,000 વોલ્ટ આવે, તો આ જે પણ કઈ વોલ્ટેજીસ છે તે આની અંદર પાસ ઓફ થઈ જશે. અહીંયાથી એક સરખો ફિલ્ટર થયેલો વોલ્ટેજ આગળ વધશે જે ઇગ્નિશન સિસ્ટમને મળશે. આના કારણે શું થશે કે જે તમારું ફ્લક્ચ્યુએશન, એન્જિન ફ્લક્ચ્યુએશન છે એ અટકી જશે. આના સિવાય લગભગ જે તમારે કોઈ ટોપિક છે એ આના ઉપર વધારે સમજવાનું અથવા એક્ઝામમાં પૂછાય એવું નથી, પરંતુ આપણે નેક્સ્ટ કોઈ વખત આવા ટોપિક વિશે ડિસ્કસ કરીશું.